नादोद तालुका नो जूनागढ़ गाम पास नो टकारा नो धोध चौमासा में सोड़े कड़ाए खीली उठ्यो छे। आ कुदरती धोध नो नजारो माणवा प्रवासीओ मोटी संख्या में उमटी रहा छे। नर्मदा जिल्लो प्राकृतिक सौंदर्यथी छलोछल रह्यो छे અને મિની કાશ્મીરનું બિરુદ પણ મળ્યું છે। હાલ ચોમાસામાં લીલાછમ જંગલો, ડુંગરો, પહાડો તેમજ ખળખળ વહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે। હાલ લાંદો તાલુકાનો જૂનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। રાજપીપળા નજીક આવેલા આમલેથાથી 3 કિલોમીટર દૂર ખોજલવાસના પાસે ઢોચકી તરફના વળાંકમાં જતા આ ટકારાના ધોધનું કુદરતી નયનરમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે। ખૂબ શાંત, સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે। પ્રદૂષણ મુક્ત જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે, જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। લોકો સેલ્ફીની પણ મજા માણી રહ્યા છે। જો કે આ સુંદર પિકનિક પોઈન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે। હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું, પણ તંત્ર આનો વિકાસ કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે। સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।